અમદાવાદના વિરાટનગરના પાટણનગર એરિયામાં બેસ્ટ લારી અને પાથરણાવાળા પાર એએમસી અને પોલીસ દ્વારા કરવામાં આવેલ બળપ્રયોગના વિરોધમાં વિરાટનગર કોંગ્રેસના કાઉન્સિલર રણજીતસિંહ બારડ લારી અને પાથરણાવાળા લોકો સાથે વિરાટનગર ચાર રસ્તા ઉપર એએમસી પૂર્વ ઝોન ઓફિસની સામે ધરણા પર ઉતર્યા હતા. રણજીતસિંહે જણાવ્યું હતું કે એએમસી અને પોલીસ દ્વારા લારી અને પાથરણાવાળા નિર્દોષ લોકો પર લાઠીચાર્જ કર્યો હતો અને એમાં કેટલાક બહેનો ઘાયલ થયા છે. તે હાલમાં સિવિલમાં સારવાર હેઠળ છે અને તેઓની રોજીરોટી છીનવાય નહીં તે માટે એએમસી લારી અને પાથરણા માટે અલગ પ્લોટ ફાળવી આપે તેવી તંત્ર સામે માંગ કરી હતી. તેઓની માંગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. હવે જોવાનું એ રહ્યું કે લારી અને પાથરણાવાળાની માંગ સંતોષાય છે કે નહીં. મારું નામ રણજીતસિંહ બારડ, હું વિરાટનગર કાઉન્સિલર. આજનો પ્રોગ્રામ બે દિવસ પહેલાં અમારી પાટણનગરના બહેનો અને શાક અને પાથરણાવાળા બહેનોને પોલીસ દ્વારા અને દબાણ દ્વારા એમની ઉપર ખૂબ દમન કરવામાં આવ્યું. ચાર બહેનો આજે શારદાબેનમાં એડમિટ છે અને આજે એવો પરિસ્થિતિ કરી દીધી છે કે તેમને કોઈ પણ પ્લોટ ફાળવ્યા વગર, એમની જગ્યા આપ્યા વગર એમને ત્યાંથી મારીને ભગાડવામાં આવે છે. એટલા માટે અમારી એ માગણી છે કે તેમને પહેલાં એક પ્લોટ આપો, એમને ત્યાં શાક માર્કેટનું નામ આપો અને જે રીતે ગોમતીપુર શાક માર્કેટ બનાવી છે, પતરા લગાવીને નીચે આરસીસી કરીને એ રીતે એમને બનાવીને આપો, એ અમારી મેઇન માગણી છે. તંત્રનું એવું કહેવું છે કે અત્યારે તમે જે શમશાન ઉપર શમશાનની બહાર જે પ્લોટ ફાળ્યો છે ત્યાં તમે જતા રહો, પણ ખરેખર ત્યાં શમશાનની અંદર જઈ શકે તેમ નથી કે ત્યાં આવનારા મરદા અથવા તો આપણા જે મૃતદેહ છે એને ટ્રાફિક એટલો બધો છે, તેનું એ જે ઝેરી કીટાણુ ઉડે છે અને આજુબાજુમાં રહેતી વસ્તી પણ એ ત્યાં ઊભા રહેવા દેવા માટે તૈયાર નથી અને આ કોર્પોરેશન એ લોકોને મારી મારીને ભગાડી રહી છે. અમારી બહેનો દીકરીઓને એટલો ત્રાસ છે, એક બાજુ પાટણનગરનો રસ્તો બંધ છે, એક બાજુ અમારે આ શાક માર્કેટ બંધ છે, તો હવે અમારા ગરીબોને આમ એમને એવું લાગે છે અધિકારીને કંઈ ઝેર આપીને મારી નાખે તો બરાબર છે. જો અમને આગલા દિવસોની અંદર આ લોકો અમારો માંગેલો પ્લોટ નહીં આપે તો આ જગ્યા ઉપર અમે આ મરણ ઉપવાસ કરવા માટે તૈયાર છીએ.